આજરોજ માણસા તાલુકાના વિહાર ચોકડી મુકામે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ચાણક્ય વિદ્યા મંદિરના ટ્રસ્ટી શ્રી ચાવડા અશ્વિનસિંહ અને વિહોલ મુકેશસિંહને સન્માન પત્ર આપવામાં આવ્યા. જ્યારે આ કોરોનાની મહામારીમાં લોકોના વેપાર નોકરી અને આવકોને રોજગારી ઉદ્યોગોમાં ખૂબ જ મંદીનો માહોલ છે, ત્યારે બીજી બાજુ વાલીઓ ફી મુદ્દે હાઈકોર્ટ પાસે ન્યાયની આશા લઈને જાય છે, તો હાઈકોર્ટ સરકાર ઉપર એમ જ્યારે સરકાર અને સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ સંચાલકોની મિલીભગત હોય એમ લાગે છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વાલીઓ ચિંતિત છે. આવા ટાઈમ પર જ્યારે ભારત સરકારે લોકડાઉન જાહેર કર્યું ત્યારથી જ પહેલ કરતા વિદ્યાર્થીઓને ફી માફીની જાહેરાત કરેલ આવી. એક સ્કૂલ ચાણક્ય વિદ્યા મંદિર એક નવી પહેલ કરેલ છે અને આવી મહામારીના સમયમાં દરેક પ્રાઇવેટ સ્કૂલ સંચાલકો માટે પ્રેરણા પૂરી પાડવાનું કામ કરેલ છે. તેમના આ કામ માટે મહેસાણા જિલ્લા શ્રી રાષ્ટ્રીય કરણી સેના તરફથી સન્માન પત્રક આપવામાં આવ્યું. એચબીએન ટીવી ન્યૂઝની ટીમ આવા ભગીરથ કાર્યને બિરદાવે છે. જો આવી સોચ બીજા લોકો બી અપાવે તો ખરેખર આપણે આ મહામારીથી લડવામાં સક્ષમ બનીશું. બ્યુરો ચીફ એડિટર પ્રકાશસિંહ રાજપૂત. આપનું સ્વાગત છે. માણસા તાલુકાના વિહાર ચોકડી મુકામે ચાણક્ય વિદ્યા મંદિરનું જે કોરોના મહામારીમાં સ્કૂલની ફી માફ કરવામાં આવેલી છે, તો એ સાહેબશ્રી આપણી જોડે છે, તો એમને કઈ રીતે એમને આ વિચાર આવ્યો ને સ્કૂલ ફી માફ કરી તેના અનુસંધાનમાં આપણે એમનો ઇન્ટરવ્યૂ લઈશું. વૈશ્વિક કોરોના મહામારીમાં જ્યારે સમગ્ર વિશ્વની જંગ અને પ્રજા એની સાથે પીસાઈ રહી છે, એની સામે રક્ષણ માટે મથી રહી છે, ત્યારે અમે એવું વિચાર્યું કે અમારે ચાણક્ય વિદ્યા મંદિરમાં જે છેલ્લા 10-12 વર્ષથી જોડાયેલા હોય એવા વાલી મિત્રો અને બાળકો એમની પણ અમારે ચિંતા કરવી જોઈએ. એના અનુસંધાને અમે વિચાર્યું કે આજુબાજુથી ગ્રામીણ વિસ્તારમાંથી બાળકો આવે છે, ખેતીવાડી અને પશુપાલન સાથે જોડાયેલા વાલી મિત્રો છે, તો આ સંજોગોમાં અને આઝાદી પછી જ્યારે ભારતની એકતા અને અખંડિતતા માટે 1805ના ધણી ભાવનગરના શ્રી કૃષ્ણકુમાર સિંહજીએ સૌ પ્રથમ પોતાનું રજવાડું ભારતની એકતા માટે આપેલું, એના પછી સમગ્ર ભારતના 562 રજવાડાએ ભારતની એકતા અને અખંડિતતા માટે રાજપૂત સમાજે રાજપૂત રાજાઓએ આપેલા, આની એક પ્રેરણા આપણે કહી શકીએ કે જો પોતાનો 1805નો ધણી પોતાનું રજવાડું આપી દેતો હોય તો ફી તો કોઈ મોટી વસ્તુ છે નહીં. એટલે અમે અમારા 2020-21ના પ્રથમ શૈક્ષણિક સત્ર જે કહેવાય 6 માસની 50% ફી અમે માફ કરી છે. આપણે જે ચાણક્ય વિદ્યા મંદિરે માફ કરી છે તેના મુદ્દે આપણે શું કહેવાય? આ કોરોનાની વૈશ્વિક મહામારીની અંદર બધા જ લોકો રોજગારીના પ્રશ્નથી ખૂબ જ ચિંતિત છે અને એવા સમયની અંદર હું તો શિક્ષણ સાથે સંકળાયેલો માણસ છું. છેલ્લા 20 વર્ષથી બિલોદરા ગામની હાઈસ્કૂલમાં એક શિક્ષક તરીકે સેવા કરું છું. 2015-16માં ગાંધીનગર જિલ્લામાં મને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ મને પ્રાપ્ત થયો છે. તો અમારી પણ નૈતિક ફરજ કે ખાલી એવોર્ડ લઈએ, મોટી મોટી વાતો કરીએ, મોટી મોટી સુફિયાણી નિષ્ઠા પ્રામાણિકતાની ચર્ચા કરીએ, એના કરતો જ્યારે આવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે આપણે પબ્લિક સાથે કેટલું ઘસાઈ શકીએ છીએ એવો એક વિચાર, ઉમદા વિચાર હું અને મારા મિત્ર અશ્વિનસિંહ ચાવડાને આવ્યો અને અમે અમારા ચાણક્ય વિદ્યા મંદિરના તમામ બાળકોની પ્રથમ સત્રની શૈક્ષણિક ફી માફ કરવાનો નિર્ણય કર્યો. અને આ નિર્ણય કર્યા પછી અમને આનંદ છે કે અમારા મહેસાણા રાષ્ટ્રીય કરણી સેનાના મારા ભાઈબંધુઓએ અમારા આ બાબતની નોંધ લઈ આજે અમારું જે સન્માન કરવા માટે એ લોકો આવ્યા છે. અમને આનંદ એ છે કે અમારું સન્માન કરે છે એનો આનંદ નથી, પણ આનંદ એ છે કે અમારી બાબતમાંથી કોઈ બીજી શાળાના સંચાલકો થોડીક નાની મોટી પ્રેરણા લઈ જો ફીની બાબતમાં થોડીક દીર્ઘદ્રષ્ટિ રાખી વાલીઓને મદદ કરશે તો અમને ખૂબ આનંદ થશે. અને આ તબક્કે હું રાષ્ટ્રીય કરણી સેનાના અમારા મહેસાણાના તમામ મારા ભાઈબંધોને આવકારું છું અને દિલથી એમનો આભાર. રાજભાઈ ચાવડા અને ઉત્તર ગુજરાત કરણી સેનાની ટીમ
જેમને આપણું જે પહેલ કરીને સન્માન કર્યું છે ચાણક્ય વિદ્યામંદિરના જે કે મુકેશજી છે અને અશ્વિજી ચાવડા સાહેબ છે, તો એમને સન્માન કર્યું છે તો એમને શું કઈ રીતે પ્રેરણા મળી કે ભાઈ આપણે સન્માન કરીએ, તો જરા બે શબ્દો એ કહેશે. જય માતાજી, જય માતા, જય માતા. આજરોજ માણસા તાલુકાના વિહાર ચોકડી ચાણક્ય વિદ્યામંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મુકેશસિંહ વિહોળ બાપુ તથા અશ્વિનસિંહ ચાવડા બાપુ દ્વારા કે જ્યાં કોરોનાની મહામારીમાં કે જ્યારે લોકો વધારે કોરોનાની મહામારીમાં જે લોકો વધારે સેવા આપી રહ્યા હતા એ સેવારૂપે સેવાને અનુરૂપ આજે ચાણક્ય વિદ્યામંદિરના મુકેશસિંહ વિહોળ બાપુ દ્વારા અને અશ્વિનસિંહ ચાવડા બાપુ દ્વારા સ્કૂલની 40 લાખ રૂપિયા ફી માફ કરી છે એ બદલ મહેસાણા જિલ્લા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા એમને સન્માનપત્ર આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે. કારણ કે આ જે એમને ફી માફ કરી છે એ બીજા જિલ્લાઓમાં પણ આ એમનું પ્રેરણારૂપ કાર્ય જાય અને બીજા લોકો પણ આવું કાર્ય કરે એ બદલ એમનું સન્માન કરવામાં આવ્યું છે. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ઉત્તર ગુજરાત પ્રભારી રાજભાઈ ચાવડા.